રાજ્યમાં ચાલુ થયેલ કોરોનાની બીજી લહેર બાદ હાઈકોર્ટના નિર્દેશ થકી સરકાર દ્વારા 20 જેટલા શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. આણંદ શહેરનું નામ પણ આ યાદીમાં સામેલ છે. સાથે જ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આણંદને અડીને આવેલ વિદ્યાનગર અને કરમસદ શહેરને પણ આ કર્ફ્યુમાં આવરી લેવામાં આવ્યો છે. વિદ્યાનગર નગરપાલિકાના સત્તાધીશો દ્વારા એક નોટિસ પ્રસિદ્ધ કરીને વેપારીઓને બપોરે 3 વાગ્યા બાદ તેમના વેપાર વ્યવસાય બંધ કરવા માટેની એક જાણકારી આપવામાં આવી છે. તો જાણીશું સીધા વેપારીઓ પાસેથી કે કયા પ્રકારની વેપારીઓની માંગ છે અને આ નિર્ણયને વેપારીઓ કઈ રીતના જોઈ રહ્યા છે. જે અંકલ, જે પ્રમાણે આ સમગ્ર નોટિસ બહાર પાડવામાં આવી છે, આપને કયા પ્રકારની મુશ્કેલી ઊભી થશે આનાથી? મારે શાકભાજી ધંધો છે. મેં લોકો જ્યારે પૈસા વ્યાજે લાવીને ધંધો કરું છું, વ્યાજ મૂડી કંઈથી ભરું? હપ્તો ભરવાના મારે થતા નથી પૈસા. લોકો જો પૈસા વ્યાજે લઈને ધંધો કરું છું, ધંધો કરી બેઠો છું, હવે પૈસા કંઈથી પૂરા કરું? આ નિર્ણય આપ કઈ રીતના જોવો છો? આપને માન્ય છે આ નિર્ણય? હા, નિર્ણય બોલો. અમે ધંધો કેમને કેમનું પૂરું કરીએ. નિર્ણય આપને માન્ય છે? જે પ્રમાણે નગરપાલિકા આપને જણાવ્યું છે, ત્રણ વાગ્યા સુધી 8 વાગ્યા સુધી બંધ કરી દઉં. નાણાંની આર્થિક ભીડ ઊભી થાય તેવું વેપારી માની રહ્યા છે. આપ શું માની રહ્યા છો, આ નિર્ણયને કેવી રીતના જોવો છો? હું 8 વાગ્યાનું લોકડાઉન માન્ય ગણું છું. 3 વાગ્યાનું અમે માનવા રેડી નથી, કારણ કે બપોરે એમ પણ કસ્ટમર હોતા નથી અને મારો રિટેલ બિઝનેસ છે, તો એના માટે મારે કસ્ટમર સાંજે આવે છે. યુઝવલી 6 થી 7 વાગ્યા સુધીનું લોકડાઉન લગાવે તો અમે એગ્રી છે, કેમકે બપોરે ઓલરેડી કોઈ કસ્ટમર હોતા નથી. એના કારણે અમને સ્ટાફને સેલરી આપવામાં તકલીફ પડે છે અને આ અમારું રિટેલ બિઝનેસ છે, તો મેરેજને રિલેટેડ બિઝનેસ છે, તો મેરેજ પણ 1 કે 2 મહિનાનો જ છે, તો એ 2 મહિના અમને ખાલી રાહત મળે તો સારું છે. જે પ્રમાણે કહી શકાય કે આગામી દિવસો જે છે તે લગ્ન સિઝન છે અને અત્યારે જે પરિસ્થિતિ છે, જો આ પરિસ્થિતિ રહેશે તો તે વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓની મૂંઝવણમાં વધારો થઈ રહ્યો છે. વિદ્યાનગરમાં કહી શકાય કે ઘણા રાજ્યમાંથી અને દેશમાંથી પણ ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હોય છે, હોસ્ટેલમાં રહેતા હોય છે, તેમને ખાણીપીણીની પણ જો આ હોટલો બંધ રહેશે, જે અહીંયા ચાલતા ક્લબ છે તે બંધ રહેશે, તો કયા પ્રકારની મુશ્કેલી થશે? એના માટે કોઈ વેપારીઓ દ્વારા કોઈ પ્રયત્ન કરાશે? અત્યારે સાહેબ કે જનરલી છોકરાઓ અત્યારે વિદ્યાનગરમાં છે થોડા ઘણા, એ લોકોને જમવા માટેનો બી પ્રોબ્લેમ ઊભો થયેલો છે. અત્યારે એ લોકો બી સાંજનું જો આ રીતે 8 વાગ્યા સુધીનું રાખે તો એ લોકોને જમવાનોનું બી પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે. આ 3 વાગ્યાનું જે લોકડાઉન રાખ્યું છે એ અમારે માન્ય નથી. અમને 8 વાગ્યાનો ટાઈમ આપે તો અમારે જમવાનું વિદ્યાર્થીઓને બી જમાડી શકીએ, એ લોકો ભૂખે ના મરે. મેઇન ખાવા માટે એ લોકો જ્યાં ત્યાં ડાફરે મારે, કારણ કે આણંદ બી બંધ થવાનું છે, એટલે એ લોકો ખાવાનો એક પ્રશ્ન ઊભો થશે. એનું સરકારે નગરપાલિકાએ ધ્યાન રાખવું જોઈએ. આપણી શું રજૂઆત છે નગરપાલિકા પાસે? નગરપાલિકાને અમારે એક જ રજૂઆત છે કે આ રીતે ધંધો રોજગાર 3 વાગે બંધ કરી દે છે, એના કરતાં 8 વાગ્યાનો રાખે મુલતવી તો અમે એમને માન્ય રાખીએ છીએ કે ભાઈ ચલો અમે 8 વાગે તો બંધ કરી જ દઈએ છીએ. વેપારીઓ જે છે વિદ્યાર્થીઓની ચિંતા કરવા સાથે જે પ્રમાણે કહી શકાય કે 8 વાગ્યાના જે કર્ફ્યુ છે તેને સમર્થન આપતા પણ નજરે પડી રહ્યા છે. જે પ્રમાણે અત્યારે વિદ્યાનગરની પરિસ્થિતિ છે, વેપારીઓ દ્વારા કઈ પ્રકારની માંગ કરવામાં આવી છે, કેટલા વેપારીઓને સીધી આની અસર થઈ રહી છે? અમારે નાના મોટા વેપારી થઈને એક સામાન્ય વેપાર જે કરતો હોય, હવે એને જો આ લોકો સરકારના નિયમ 8 વાગ્યા છે ત્યાં સુધી જો વિદ્યાનગરના સત્તાધીશો એને નમ્ર વિનંતી, અમારી નાના બજાર મોટા બજાર નાના નાના મોટા વેપારીઓની એક એમને રજૂઆત કરવામાં આવે છે કે મહેરબાની કરીને અમને આર્થિક સંકડામણમાં ના નાખો. આર્થિક સંકડામણથી માણસ કદાચ આત્મવિલોપન કરે એવી સ્થિતિ છે. નાના નાના વેપારીઓને આજે સાંજે પગાર આપવાનો, લાઇટ બિલ ભરવાનું, ટેક્સ ભરવાનું, મહિનાના 30 દિવસમાં 20 દિવસ તો સરકારી પૈસા ભરવાના આવે છે. તો હવે 3 વાગ્યા પછી આટલી ગરમીની અંદર કોઈ પણ ગ્રાહક આવે તો સાંજનો 4 થી 8ની અંદર આવી શકે, એટલે અમે એમને નમ્ર વિનંતી 2 હાથ જોડીને કહીએ છીએ કે તમે સામાન્ય વેપારીઓનું વિચારો. તમે નિર્ણય લીધો એ 100% સાચો છે, સારો છે, અનુકૂળ છે બધાને, પણ વેપારીઓનું પણ જુઓ ને. વેપારી કઈ રીતે જીવશે, એના બાળકોની ફી કેવી રીતે ભરશે, એનો સ્ટાફને પગાર કેવી રીતે આપી શકશે, એટલે અમારી 2 હાથ જોડીને અમને નમ્ર વિનંતી છે કે અમે નાના વેપારીઓને ધ્યાનમાં રાખી અને નિર્ણય લો. જે પ્રમાણે કહી શકાય કે કોરોનાની અસર પણ ઘણી વધી રહી છે આમાં, તો એને લઈને વેપારી તરીકે આપ સમાજને પણ શું સંદેશ આપશો કે શું ધ્યાન રાખશો? સમાજ માટે મેં વચ્ચે જ્યારે અમે 3 મહિના બંધ કરવાનું કહ્યું ત્યારે અમે સંપૂર્ણપણે બધાએ નિયમ પાડ્યા છે અને હજુ કહે છે તમે નિયમ પાડવો હોય તો અમને 10 દિવસ બંધ કરો. પણ આ રીતે ટુકડો આલે અને પાછો ખેંચી લે એવું ન કરો. કરવું હોય તો સંપૂર્ણ લોકડાઉન કરો, પણ આ રીતે 2 વાગે 3 વાગે 4 વાગે સાહેબ ધંધો કઈ રીતે કરવો, ગ્રાહક કઈ રીતે આવે બીજેથી?
જે પ્રમાણે કહી શકાય કે નગરપાલિકા દ્વારા જે દુકાનો છે તેને બંધ કરવા માટેની અહીંયા નોટિસ જારી કરવામાં આવી હતી. એક રીતના કહી શકાય કે જે નાના વ્યવસાયકારો છે, જે લોકો નાની જે લારી ગલ્લા ચલાવીને વ્યવસાય કરે છે, તેવા પણ વિદ્યાનગરમાં અનેક લોકો છે જે લોકોને સદંતર બંધ કરવા માટે આદેશ કરાયો છે, તો એને લઈને શું કહેશો? એ લોકો રોજ કમાઈને ખાય છે, તો એમને પણ તકલીફ પડે છે. કેમ કે બપોરે સવારે બધા જરૂરી નથી કે સવારે નીકળીને શોપિંગ કરે, કાં તો એમનું લંચ કે લંચ કરવા માટે સ્ટુડન્ટ્સ છે, ડિનર કરવા માટે બી એમને તકલીફ પડે છે ઘણીવાર. તો એ લોકો રોજ રોજનું કમાઈને ખાય છે, તો એમને પણ ખાસી એવી તકલીફ પડે છે, એમનું અર્થતંત્ર બગડી જાય છે. પછી એમને લાસ્ટ આત્મહત્યા કરવાનો બી અત્યારે એ પણ કેસ વધી ગયા છે આત્મહત્યાના, કારણ કે સરકાર કોઈ સપોર્ટ કરી નથી રહ્યું. એ રીતે તમે લોકડાઉન આપો છો તો સરકાર બી કંઈક સપોર્ટ કરો એ લોકોને, તો એ લોકોને બેનિફિટ રહે. આપે કઈ જગ્યાએ રજૂઆત કરી છે આને લઈને વિદ્યાનગર નગરપાલિકાને કે કોઈ ચીફ ઓફિસરને ક્યાં રજૂઆત કરી છે? અમે નગરપાલિકામાં એપ્લિકેશન આપી છે, અમારે 4:30-5 વાગે એમની મીટિંગ છે, તો અત્યારે અમારે ત્યાં જવાનું છે. જી, જે પ્રમાણે કહી શકાય કે આ વિદ્યાનગરના વેપારીઓ છે જે એકત્ર થયા છે આજે અહીંયા વિદ્યાનગરમાં, જે પ્રમાણે કહી શકાય કે 3 વાગ્યાથી જે વેપાર વ્યવસાય બંધ કરવા માટે નગરપાલિકા દ્વારા જે સૂચના આપવામાં આવી હતી, ખૂબ મોટી સંખ્યામાં અહીંયા વેપારીઓ જે છે તે એકઠા થયા છે અને જે પોતાની માંગ છે, જે રોજગારી માટેની કે જે વ્યવસાય મેળવવા માટેની જે માંગ છે તેને લઈને અહીંયા ભેગા થઈને આજે અત્યારે નગરપાલિકા પાસે જે છે માંગ આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છે. અત્યારની જે પરિસ્થિતિ છે, અત્યારે જે વેપારીઓ જે છે તે નગરપાલિકા પાસે જે પોતાની રજૂઆત છે તે કરવા જઈ રહ્યા છે. ખાસ કરીને જે પ્રમાણે આ જે નિર્ણય નગરપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે તેને આ જે વેપારીઓ છે તે નકારી રહ્યા છે, અને જે સરકાર દ્વારા જે 8 વાગ્યા પછીનો જે કર્ફ્યુ છે તે જ પરિસ્થિતિ અહીંયા વિદ્યાનગરમાં પણ રાખવામાં આવે તે પ્રકારની માંગ અત્યારે વિદ્યાનગરના વેપારીઓ દ્વારા ઉઠાવવામાં આવી રહી છે. યશદીપ ગઢવી, ETV ભારત, આણંદ. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ETV ભારત એપ.